कंप्लीट। अरे यार अरे ऐसी है लिसो है ऐसी है परिधि चालू करो पता चल गया प्रॉब्लम है। देखो आईएनएस मतलब आईएनएस एक तुझे बता तो जलीय द्रावण सु करे एच प्लस आने पूरी तो जलीय द्रावण में जे पदार्थ सु करे एच प्लस सु उत्पन्न करे जे सु है ऐसे और जे पदार्थ जलीय द्रावण में ओएच माइनस सु उत्पन्न करे जे सु है यानी भूल है यानी शब्द वापरेंगे तो जलीय द्रावण सु होगा जलीय द्रावण हम कहते हो तो जे एच प्लस उत्पन्न करे एसिड तो जो बट आया है जे जलीय द्रावण एच प्लस उत्पन्न करे तो ऐसे એટલે અમારું દર વખતે એસિડ નક્કી કરવું તો જલીય દ્રાવણ લેવા જવાનું નવરાઈ સમજ્યા કે નહીં જે પદાર્થો જલીય દ્રાવણમાં એસિડ કરે છે એસિડ તો પહેલા તો એની પ્રોબ્લેમ એ હતી એનો સિદ્ધાંત માત્ર કોના માટે હતો જલીય દ્રાવણ માટે બિન જલીય દ્રાવણમાં આયનેસ નો સિદ્ધાંત લાગુ પાડી શકાય એમ હતો નહીં ના આપણે તો જરૂરી તો નહીં કે ભાઈ દર વખતે જલીય દ્રાવણ લેવા જાય એવું શૂટ બી ના કરે ને યાર તો સમજ્યા ને જે લોકો ઓએચ માઇનસ નું વિભેદન કરે આવું એને કીધું હતું હવે એ એને એસિડ ને એચ એ કહેતો શું કહેતો આયનેસ એસિડ ને શું કહેતો એચ એ એને એવું એને એવું બનાવ્યું વિ એસિડ એટલે એચ એ શું કહે એચ એ એને પાણીમાં નાખશો એ શું બનાવશે એચ પ્લસ વત્તા એ માઇનસ નાણે એમ કીધું એ બરાબર કોઈ પણ ઋણ આય એ બરાબર શું એ પણ ઋણ આય દાખલા તરીકે એ બરાબર સીએલ માઇનસ Br minus NO3 minus SO4 minus તો ગમે તે હોય છે સમજાય કે એ મતલબ કોઈ ભી પ્રકારના ઋણ આયનો એ તરીકે તમે લઈ શકો અને એસિડને પાણીમાં નાખશો તો શું ઉત્પન્ન થશે H પણ એની વાત દરેક એસિડ માટે સાચી નથી એવું બધા એસિડ આવી જાય H+ ઉત્પન્ન કરે એવું જરૂરી નથી ઘણા એવા એસિડ છે જે H+ ઉત્પન્ન કરતા ય નથી બીજું એને કીધું કે દરેક બેઝ શું કરશે OH- ઉત્પન્ન કરશે અમુક બેઝ એવા છે કે જેની જોડે OH- હાય નહીં ઉત્પન્ન ક્યાંથી કરે अरे वो हमने बात करो एमोनिया एमिस्ट्री आ एक बेस है आ एक सो है बेस और आ थोड़ी है ओएच माइनस उत्पन्न कर सकते हैं जो है ओएच माइनस है नहीं तो वियोजित क्या थी लेकिन वियोजन शब्द सो है कि तुम्हारे जोड़े जो है कि तुम्हें छोटू पाड़ो है उसको भाई वियोजित अब जो वस्तु है नहीं छोटी क्या थी कर सकते समझा कि नहीं तो आयनेस की घनी बड़ी मर्यादा होती पहली मर्यादा तो ये थी कि आयनेस है हम कह दो कि जलीय द्रावण है वो सिद्धांत काम कर सकते બિન જલીય દ્રાવણ માટે સિદ્ધાંત લાગુ પડી શકાય એમ હતો ધારો કે NH3 જે એક બેઝ છે NH3 શું એક બેઝ તો એ તો OH માઇનસ ઉત્પન્ન નથી કરતો તો બેઝ કેવી રીતે છે એને આયને સમજાઈ શકતો ન એના સિવાય બીજી પ્રોબ્લેમ શું હતી આયને છે કે તું H+ ઉત્પન્ન નથી શું ઉત્પન્ન થશે H+ હવે તમને કહું H+ હાઇડ્રોજન આયન એ ક્યારે ઉત્પન્ન થઈ શકે છે અને ઉત્પન્ન થાય ને તો એ કદી સ્થાયી રહી શકે કે H+ કદી બી ઉત્પન્ન થાય તો એ સ્થાયી રહી શકે આવું એચ પ્લસ ના સ્વરૂપમાં એનું જીવિત રહેવું એ સંભવ નથી કારણ કે એચ પ્લસ બની બી જાય ને તો તરત પાણી ભેગું જોડાઈ જાય અને તરત પાણી ભેગું જોડાઈ જાય અને એચ પ્લસ એ પાણી ભેગું જોડાઈ અને તરત થી હોય એચ પ્લસ એચ પ્લસ અને અમુક સાયન્ટિસ્ટ તો એમ કહે કે એક પાણી ભેગો નહીં જોડાતો એ ત્રણ ચાર પાણી ભેગું જોડાઈ જાય મતલબ ધારો કે પાણીના ચાર અણુઓ છે સમજાય એચ ટુઓ એના ભાઈ એચ ટુઓ એના ભાઈ એચ ટુઓ એના ભાઈ એચ ટુઓ ના પાણી ના અણુ વચ્ચે શું જગ્યા તો એમાં જઈને તરત ગઈ જાય એનો એચ પ્લસ અને એના સાથે જોડાઈ અને શું બનાવી દેશે એચ નાઇન ઓ ફોર પ્લસ શું બનાવી દેશે એચ નાઇન ઓ ફોર પ્લસ ધારો કે બે ના મળ્યા ચાર ના મળ્યા તો બે ના વચ્ચે ઘૂસી જશે માન લો કે એચ ટુ અને એના પછી એચ ટુ નહીં આવી જશે એચ પ્લસ અને શું બનાવી દેશે એચ ફાઈવ ઓ ટુ પ્લસ મતલબ કે H+ એકલો તો અસ્તિત્વ ધરાવતો નથી H+ એ તરત પાણીના એક અણુ સાથે જોડાય ધારો કે પાણીના એક જ અણુ ભેગો જોડાય તો H2O પાણીના બે અણુ ભેગો જોડાય તો H2O પાણીના ત્રણ અણુ ભેગો જોડાય તો H7O3+ ચાર અણુ ભેગો જોડાય તો H9O5+ આવા સ્વરૂપમાં ફટાફટ એ રહ્યો ફેરવા મતલબ કે તમે ધોરણમાં H+ ગોતવા જશો તો તમને મળશે નેનો સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં એચ પ્લસ પોતાનું સ્વરૂપ શું કરે બદલાઈ નાખે એનો મતલબ કે આઈને જૂઠો હતો કેવો એને એમ કહ્યું કે એચ પ્લસ વિયોજિત કરશે એ એસિડ હશે વાત સાચી કે એચ પ્લસ વિયોજિત કરશે એસિડ પણ વિયોજિત થયા પછી તમે એચ પ્લસને જોવા જશો એમ પહેલાં તો એચ પ્લસે પોતાનું ગ્રુપ બદલીને એચ થ્રી પ્લસ બની ગયો હશે અથવા એચ ફાઇવ ઓ નાઇન પ્લસ બની ગયો હશે એટલે એને પોતાનું ગ્રુપ
બધી દીધું હશે. આમાં દર્શન કરવા હશે શીતળા માતાના, અને તમે મંદિરમાં જશો એટલે દેખાશે તમને આમ બે વાત સમજાય કે નહીં. મતલબ શીતળા માતા સ્થાયી રહ્યા નહીં, એમણે પોતે મર્યાદાઓ અને શું એની પ્રોબ્લેમ હતી સમજ્યા. ઓકે, ચોપડીમાં પણ લખેલું હશે પણ તમે તમે એક વાર લખી દો. રાસાયણિક ગતિ ચેપ્ટર ચલાવીશું. એક નવી પાર્ટી આવી સ્વીકાર.
અને h પ્લસ ને શું કહેવાય પ્રોટોન બરાબર h પ્લસ એનો મતલબ એસિડ પ્રોટોન દાન કરે અને બેઝ પ્રોટોન સેવ કરે બીજું કશું બોલ્યા નહીં તો પહેલા શું કીધું તું વ્હાઇટ ખાટા હોય ધૂરા હોય ચામડી માટે દાગ હોય આવું હોય એ બધું બોઈલે કીધું આને શું કીધું તું એસિડ 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 એસિ
બરોબર અવાજ નહી આવતો એસટી સમોર શું હોય એસટી એસટી સમોર શું હોય એસટી હા હવે મજા આવી તો ધ્યાન આવ્યું એસટી સમોર શું હોય એસટી હવે આમાંથી એક પ્રોટોન બહાર નીકળે કેટલો પ્રોટોન સિર્ફ એક ઉત્સામાં આવી ભાઈ બધા કપડા કરે બધા પ્રોટોન કાઢી નાખવાના સમજ્યા કે નહીં ખાલી કેટલો પ્રોટોન બહાર નીકળે એક પ્રોટોન ચલો આમાંથી એક પ્રોટોન બહાર નીકળે તો શું બનાવે ઘડી કહેતે હોય એસ્ટ્રેસો પર એસિડ એને હવે બોલતે હું સેવ મી
कोना सापेक्ष में शू है ए जुआ कोना सापेक्ष में शू है H2S मेरे पास क्या है H2S चलो इसका सरूप भी ऐसे क्या होगा H2S का संयुग्मी एसिड क्या होगा? पहला तो व्याख्या हम जो संयुग्मी एसिड कौन है कहवा है बेच एक प्रोटॉन मेड़ तो ये संयुग्मी एसिड आप है अबे ये तो ये बोला है कि बेच एक प्रोटॉन मेड़ संयुग्मी एसिड आप है कोई भी आइटम है ना लल्लू लाल है ये जो एक प्रोटॉन मेड भी है तो हमें जो बने ना ये लल्लू लाल में जो है संयुग्मी ऐसे चीज खबर ना गम में ते है एक प्रोटॉन घुमा ही है तो हमें जो मिल जाए संयुग्मी खबर अब आना को भी प्रश्न पूछ ही सकता है ना जो पानी है H2O सुए पानी मानो संयुग्मी ऐसे सु H2O संयुग्मी बेस सु OH देखिए भाई कौन है आपने भी पूछी सो रहा प्रश्न ना समझ आया माफ यो इतना अच्छा सो रहा तो माइक ले लो रस्ते में भी एसिड बेस एचसीएल इलेक्ट्रिक ऊपर ये बदु एमो नहीं है हम ये बदु आए नहीं से बदु अगर एसिड बेस में ओढ़ की जाए तो एसिड बेस में करते हो नहीं
ચલા થઈ ગયું ઓકે વ્યાખ્યા લખો ને લખી દો કોઈ પણ માંથી એક પ્રોટોન ઓછો થાય તો અમે એનો સંયુગ્મી બેઝ મળે અને કોઈ પણ પદાર્થ એક પ્રોટોન ઉમેરાય સંયુગ્મી એસિડ મળે પ્રોટોન ઉમેરાશે ને તો સંયુગ્મી એસિડ મળશે અને પ્રોટોન દૂર જશે તો સંયુગ્મી બેઝ મળશે હવે દેખીએ આપણે દોરી વાસ્કેટ મુજબ કેવી રીતે સંયુગ્મી એસિડ બેઝ એને બનાવ્યા હતા અને કેવી રીતે બિનજલીય વાળી વાતું એને ખંડન કર્યું અને આયનીકરણ શું હતું એ બી થોડું ફેરવાનું આવી જાય એક્સપ્રેસ
તો એમાંથી H+ બને શું બને H+ પણ H+ પાણી સાથે જોડાઈ ગયું અને તમને શું આપી દે H3O+ અને શું બને Cl અને આયનીકરણ અને શું કહેવાય આયનીકરણ અને આને કહેવાય વિયોજન વિયોજનમાં શું એક પદાર્થમાં જે હતું ને એ છૂટું પડ્યું અને આયનીકરણમાં પદાર્થમાં જે નહોતું ને એવું બન્યું પછી છૂટું પડ્યું તમને પડી કે નહીં આટલા તરીકે આયન આયનીકરણ એટલે વિયોજન વિયોજન શબ્દ વાપરો કયો શબ્દ વાપરો વિયોજન લોરી પ્રોસ્ટેડ જે શબ્દ વાપરે તો આયનીકરણ શબ્દ વાપરો સમજ્યા કે નહીં થેન્ક યુ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ